વિરામ બાદ આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુર ખાતે વડાપ્રધાનના જન્મદિવસને લઈ ગ્રામજનો દ્વારા સ્વચ્છતા અભિયાન તથા નર્મદાના નીરના વધામણાનો કાર્યક્રમ યોજાયો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈને ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પ્રાંતિજના સિતવાડા જિલ્લા પંચાયતની સીટના કમાલપુર ગામે પણ અનોખી રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કમાલપુર પ્રાથમિક શાળાની બાલિકાઓ માથે કરશ મૂકીને વાજતે ગાજતે બોક ખાતે પહોંચ્યા હતા અને ત્યાં નવા નીરના વધામણા પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયા, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ, રણજીતસિંહ રાઠોડ ગામના સરપંચ, દિવાનસિંહ રાઠોડ કાર્યપાલ ઇજનેર ડામોર, નાયબ ઇજનેર એચઆર પ્રજાપતિ વરુણભાઈ પટેલ સહિત ગ્રામજનો, ગામના આગેવાનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો નીરના વધામણા બાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને સભા યોજાઈ હતી. તો કમાલપુર ગામમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. મિતેશ શાહ સાથે સંજય રાવલ, જેડેસ ટીવી, પ્રાંતિજ. નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસ છે. સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર રાષ્ટ્રમાં આ જન્મદિવસ એક અનોખી રીતે ઉજવવાનું સરકાર દ્વારા અને પાર્ટી દ્વારા પણ નક્કી કરવામાં આવેલું છે. એ અનુસંધાને આજે સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ તાલુકાની સિતવાડા જિલ્લા પંચાયતની આ કમાલપુર તાલુકા પંચાયતના કમાલપુર ગામે નર્મદાના નીર ખૂબ આનંદથી સમગ્ર ગ્રામ અને આજુબાજુના બધા જે ગ્રામજનો ભાઈઓ બહેનો સાથે મળીને સાજિંત્રો વાજિંત્રો સાથે જઈ માની આરતી કરવામાં આવી, એના વધામણા નીરના વધામણા કરવામાં આવ્યા છે. ખૂબ આનંદ ઉત્સાહ છે. સમગ્ર ગુજરાતની અંદર ઠેર ઠેર એક ઐતિહાસિક દિવસ આજે બન્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ અત્યારે હાલમાં નર્મદાની આરતી કરતા હશે. એક સુભગ સમન્વય બનેલો છે, એ પણ ગુજરાતની અંદર આવ્યા છે. સમગ્ર ગુજરાતના તમામ તળાવોમાં જ્યાં નર્મદા નદી માતા પહોંચ્યા છે એમના વધામણા આજે થઈ રહ્યા છે. આજે અમારા પણ પ્રાંતિજ તાલુકાના તમામ જિલ્લા પંચાયતની સીટોની અંદર, પ્રાંતિજ શહેરની અંદર અને સમગ્ર જિલ્લાની અંદર પણ આ પ્રમાણેનું નર્મદાના નીર માની આરતી અને એમના વધામણા થઈ રહ્યા છે. માં બધાને ખૂબ સુખી રાખે, ધન્ય ધાન્યથી બધાને ભરપૂર રાખે એવી મારી